એ પોતાની જાતને બહુ શાણી સમજે છે ને ભાભી, એટલે જ આપણને કયા વિના મોટા દાનેશ્વરી બનવા નીકળી પડ્યા છે. અરે મીરા, કિડની ડોનેટ કરવાની વાત નાની સૂની નહોતી, એના માટે કેટલી લાંબી પ્રોસીજર હોય છે તને ખબર છે? નીકળી પડી હતી દાનેશ્વરી બનવા માટે. તારી પાસે કે 4-5 કિડની છે એમ મને કહેતો, આજે મને કાલે ભાઈને આપી દઈશ એમ. સર્જરીનો થોડો ડર તો હોવો જોઈએ ને તને. જો અમને ખબર ના પડી હોત તો શું થાત તારી સાથે ખબર છે? સર્જરીને કારણે તને કઈ થઈ ગયું હોત તો? યાદ કરું છું તો પણ જીવ નીકળી જાય છે. પેલા 420 કિડની માંગી એટલે તું આપવા નીકળી પડી. કઈ વિચાર્યું નહીં તે? અરે તું કઈ કિડની મને ના આપત તો હું મરી થોડો જવાનો હતો. અની પ્લીઝ, તું આવી વાતો ન કર પ્લીઝ. તને અને સાકુને કઈ થશે ને તો હું જીવતી નહીં રહું. વારંવાર મરવાની વાતો મારી સામે જરાય ન કરીશ. મને બહુ જ ડર લાગે છે. હોસ્પિટલમાં પણ તે મને બહુ જ ડરાવી દીધી હતી. આપણે જેને બહુ જ પ્રેમ કરતા હોઈએ એને બીમાર જોઈને કેટલું દુઃખ થાય તને શું ખબર પડે.